સૌથી પહેલા આપણે આના માટે એક વટકો લેવાનો અને એમાં એક કપ સોજી ઉમેરવાનો. આમાં આપણે થોડા ઝીણા સમારેલા ટામેટા અને ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરવાના છે. તો અહીંયા બે મીડિયમ સાઇઝના ટામેટા અને બે મીડિયમ સાઇઝના કેપ્સિકમને મેં વેજી ચોપરમાં ચોપ કરીને રાખ્યા છે અને આની સાથે જ એક લીલું મરચું પણ સમારી લીધું છે. પછી આમાં એક મીડિયમ સાઇઝનું છોલીને છીણેલું ગાજર ઉમેરવાનું અને સાથે જ થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેવાની, સાથે જ 3 ચમચી જેટલું દહીં ઉમેરવાનું. પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ જે મિશ્રણ આપણે બનાવીએ છીએ એને ઢીલું નથી કરવાનું, આ થોડું થીક હોવું જોઈએ. તો જે કોરો સોજી છે એ આની સાથે થોડો મિક્સ થઈ જાય એ પૂરતું જ આમાં પાણી ઉમેરવાનું છે. અત્યારે પાણી ઉમેર્યું છે, એના બદલે બીજું 1 ચમચી દહીં ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. આ નાસ્તો ટેસ્ટી તો છે જ, સાથે જ આપણે આમાં ઘણા બધા શાકભાજી અને સોજીનો ઉપયોગ કર્યો છે એટલે હેલ્ધી પણ બને છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો, તમારા ઘરમાં ચોક્કસ પસંદ આવશે. તો આ રીતે આ બધી વસ્તુને મિક્સ કરીને 5 મિનિટ માટે રહેવા દેવાનું, જેથી સોજી પણ સરસ પલળી જશે, સાથે જ આ મિશ્રણ અત્યારે જે છે એના કરતાં સેટ ઢીલું થશે. હવે આની આગળની પ્રોસેસ માટે બ્રેડ લેવાની છે. અહીંયા મેં ઘઉંની બ્રેડ લીધી છે, ઘઉંના બદલે તમે મેંદાની બ્રેડ પણ લઈ શકો છો. પછી બ્રેડને આપણે કટરની મદદથી કે પછી વાટકીની મદદથી આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લેવાની છે. તો આ રીતે બ્રેડને કટ કરીને તૈયાર કરી દેવાની. પછી જે બ્રેડ કટ કરી છે એના ઉપર આપણે જે સોજી અને શાકભાજીનું મિશ્રણ બનાવીને રાખ્યું છે એને એકવાર હલાવી દેવાનું અને પછી એ મિશ્રણ આના ઉપર લગાવવાનું છે. જેટલી બ્રેડની થિકનેસ છે એટલી જ થિકનેસ પ્રમાણે આ આપણે મિશ્રણ લગાવવાનું છે. તો આ રીતે એને લેવલમાં કરી દેવાનું છે. પછી આ નાસ્તાને બનાવવા માટે જે આ રીતનું નાનું વફલ મેકર આવે છે એ હું ઉપયોગમાં લેવાની છું. તો સૌથી પહેલાં તો વફલ મેકરને ગરમ કરી લેવાનું છે. તો અત્યારે તમે જોઈ શકો છો આના ઉપર ગ્રીન લાઇટ ચાલુ થઈ ગઈ છે. આ લાઇટ બંધ હશે એનો મતલબ કે વફલ મેકર ગરમ થઈ ગયું છે. તમારી પાસે જો વફલ મેકર નથી તો તમે ડાયરેક્ટ તવીમાં પણ આને શેકી શકો છો. આ વફલ મેકર તમને ઓનલાઈન અને વાસણવાળાના ત્યાં બંને જગ્યાએ મળી જશે. તમારે જો આને ઓનલાઈન પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આની લિંક આપી દઈશ. તો હવે આ વફલ મેકર ગરમ થઈ ગયું છે. તો આ રીતે આ ગરમ થઈ જાય એ પછી આમાં ઘી, તેલ કે બટર લગાવવાનું. અત્યારે મેં બટર લગાવ્યું છે. પછી જે બ્રેડ આપણે રેડી કરીને રાખી છે એ આમાં મૂકી દેવાની, ગરમ હોય એટલે સાચવીને મૂકવાની. પછી ફરીથી આના ઉપર થોડું બટર લગાવી દેવાનું. બટર કે ઘીની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. હવે આને બંધ કરી દેવાનું અને આ એકદમ સરસ ક્રિસ્પી શેકાય પછી આપણે એને ઓપન કરીશું. 3-1 મિનિટ પછી હવે આને ચેક કરી લઈશું. પાછળની સાઈડ પણ આ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયું છે. આને વુડન સ્પેચ્યુલાની મદદથી એક પ્લેટમાં લઈ લેવાનું અને આ જ રીતે બીજા બનાવવાના છે. બનાવેલા વફલની ઉપર થોડી ચણાના લૂંટની ઝીણી સેવ, કોથમીર અને ચાટ મસાલો છાંટવાનો છે. આને તમે કોથમીર મરચાની તીખી ચટણી અને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ આ સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી વફલ બનાવીને જરૂર ટ્રાય કરજો, તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.